નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળખિયા ફરીવાર એક નવો પ્રશ્ન લઈને આજે તમારી સમક્ષ હાજર છું. હવે આજે પાઠને ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા ને એ બધા પતી ગયા છે, જોકે આ આપણી રીતે આપણે લખી શકીએ છીએ. તો આજના દિવસનો ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ જ છે કે નશાકારક પદાર્થ વિશે માહિતી આપો. તો તમે એવું સાંભળ્યું હશે કે દરેક લોકો છે એ નશાના આદિ બની જતા હોય છે, પણ એની પહેલાં આ ચાલુ કરતાં પહેલાં આપણે એવું સમજી લઈએ કે જો કોઈને આગળના ઓલામાં કંઈ ડિફિકલ્ટી હોય, કંઈ ન સમજાણું હોય, એ કંઈ વસ્તુ મને ખબર ન પડી હોય તો તમે પૂછી લો, તો પછી છે એનું થોડુંક આપણે રિપીટેશન કરીએ. તમારે અત્યારે મતલબ કે અત્યારે કેવું છે કે વન વે કમ્યુનિકેશન જેવું થઈ ગયું છે. બને ત્યાં સુધી છે એ ટુ વે કમ્યુનિકેશન રાખો, મતલબ તમને ન સમજાતું હોય એ જગ્યાએ તમે પૂછવાનું રાખો, બરાબર. અથવા તો તમે છે તમારી જાતે મહેનત કરીને શીખવાનું રાખો, મતલબ કે તમે અત્યારે સેલ્ફ ડિપેન્ડેડ થઈ ગયા છો એવું સમજી લો. તો આ સારી વસ્તુ છે, ભાઈ તમે તમારી જાતે શીખો છો, અને જેટલું વધારે મતલબ જેટલું વધારે જાતે શીખશો એટલો વધારે તમને છે ફાયદો થઈ શકે છે. તો નશાકારક પદાર્થ વિશે માહિતી આપું. તો આજનું આપણે છે એ નશાકારક પદાર્થ સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ નશાકારક પદાર્થ વિશે માહિતી આપો. શું કહે છે કે આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે. તો આ બે વસ્તુ તમે સમજો. અહીંયા શબ્દ છે કેફી પદાર્થ, કેફનો મતલબ થાય નશો, અને કોઈપણ વ્યક્તિ જ્યારે નશામાં હોય ત્યારે તમે સાંભળો છો કે એને બીજું કશું દેખાતું નથી, માત્ર ને માત્ર તેને નશો જ દેખાતો હોય છે. તો આ કેફી પદાર્થનું અને આલ્કોહોલનું સેવન, આલ્કોહોલ જેને આપણે સામાન્ય રીતે છે એ ડ્રિંક્સ, તમે ઘણીવાર સાંભળ્યું છે ભાઈ અમુક લોકો છે એ દારૂ પીતા હોય છે, તો દારૂની અંદર આલ્કોહોલનું પ્રમાણ હોય છે, અને એ આલ્કોહોલ છે એ નશાને પ્રેરે છે, માટે છે એ યુવાનોની અંદર આનું સેવન વધુ જોવા મળે છે, અને જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે. મતલબ કે આ આલ્કોહોલ છે એ આપણા માટે એક સહેજ પણ ફાયદાકારક નથી, પણ તેમ છતાંય લોકો ટૂંક સમયનો આનંદ લેવા માટે, શોર્ટ ટાઈમ આનંદ લેવા માટે થઈ અને આલ્કોહોલનું સેવન કરતા હોય છે. ફરી વાર સમજો કે આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે કેફી પદાર્થ અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે, કે જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્ભવે છે, અને યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા, મતલબ કે યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા અને તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય તે જરૂરી છે, જેથી એક તંદુરસ્ત જીવનશૈલી અનુસરી શકે. મતલબ કે યુવાનોની અંદર આજે વધતી જતી નશાકારક પદાર્થની હાલત છે, આ નશાકારક પદાર્થની હાલતને છે એ ચોક્કસ પ્રકારની જરૂરી સૂચના અથવા તો યોગ્ય માહિતી આપણે એને આપી યુવાનોને, તો આ નશાકારક પદાર્થથી છે એ આપણે એને બચાવી શકાય છે. તો પછી શું થશે કે ભાઈ એક યુવાન છે એ ઓછો આલ્કોહોલના રવાડે ચડશે, અને ઓછો આલ્કોહોલના રવાડે ચડશે કદાચ તમે ઘણી બધી કહેવતો છે એ આગળ આપણે આવશે જ તે, કે દારૂ દારૂડિયાને, મતલબ કે દારૂડિયો દારૂને પીતો નથી પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે દારૂ છે એ હંમેશા પીવાવાળાને બરબાદ કરતો હોય છે. બરબાદ કરવાનું કારણ એ છે કે નશાને આદિ બની જાય, અને પછી એની પાસે પૈસા નહીં હોય તેમ છતાંય એ છે એ આલ્કોહોલ મગાવશે અને કોઈ પણ અવળા રવાડે ચડશે, પછી છે એ નશાઓ કરશે. એટલે તંદુરસ્ત જીવનશૈલીમાં, અને બીજી વસ્તુ કે આવા નશાકારક પદાર્થના કારણે ઘણા બધા ડિસીઝ, ઘણા બધા રોગ પણ થઈ શકે છે, એટલા માટે નશાકારક પદાર્થનું જે લોકો સેવન કરતા હોય એ તંદુરસ્ત જીવનશૈલી જીવી શકતા નથી હોતા. બીજું કે સામાન્ય રીતે વપરાતા નશાકારકોમાં કોણ કોણ હોય, નશાકારક પદાર્થ તરીકે કોનો કોનો ઉપયોગ કરવામાં આવે, તો અફીણ, ચરસ, કોકેઇનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે જે નશાકારક પદાર્થો છે આ પદાર્થોમાંથી અફીણ, ચરસ અને કોકેઇન, અને આ દરેક વસ્તુ અફીણ, ચરસ અને કોકેઇન એ દરેક વસ્તુ છે એ અલગ અલગ પ્રકારની હોય છે. મતલબ કે દરેકનો નશો અલગ અલગ પ્રકારનો હોય છે. અમુક લોકોને અફીણ લેવું વધારે સારું ગમતું હોય છે, અમુક લોકોને ચરસ લેવું વધારે સારું ગમતું હોય છે, તો અમુક લોકોને કોકેઇન લેવું વધારે સારું ગમતું હોય છે. એ દરેક વ્યક્તિના મગજ ઉપર ડિપેન્ડ કરશે, કે દરેક વ્યક્તિનું મગજ છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપનું હોય છે. તો સેમ એવી જ રીતે દરેકનું આ જે પદાર્થ છે એ પદાર્થની અસર પણ મગજ ઉપર છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની આપણે જોવા મળતી હોય છે. તો મોટાભાગના આમાંના છે એ આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે. મતલબ કે આ જે નશાકારક પદાર્થો છે એ નશાકારક પદાર્થોને છે શેમાંથી મેળવવામાં આવશે, તો સપુષ્પી વનસ્પતિ અથવા તો
ફૂગની અંદરથી છે એ મેળવવામાં આવે છે. તો વારાફરતી આપણે આ દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં અફીણ જોઈએ કે અફીણ એક એવું કેફી દ્રવ્ય છે, કદાચ તમે એવું સાંભળ્યું હશે કે અમલ, બરાબર, મતલબ કે જેને આપણે કહુંબા પાણી કહેતા હોય છે. તો આજે કહુંબા પાણી બનાવવામાં આવતા હતા, એ કહુંબા પાણી શેના આધારે બનાવવામાં આવતા હતા, તો એ અફીણના લીધે બનાવવામાં આવતા, મતલબ કે અફીણમાંથી બનાવવામાં આવે. કદાચ તમે અમલ ઘોડા આવું તમે સાંભળ્યું હશે. એટલે સામાન્ય રીતે જે અફીણ હોય, બરાબર, એ અફીણને છે એ ઘૂંટવામાં આવે અને ઘૂંટા પછી એનો છે એ રસ તૈયાર કરવામાં આવે અને દરેક વ્યક્તિને છે એ પીવરાવવામાં આવતું હોય છે. તો સામાન્ય જોઈએ તો મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંતરીય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ સાથે જોડાણ સાથે, મતલબ કે આનું કામ શું હોય કે મધ્યસ્થ ચેતાતંત્ર, જેને આપણે કહેશું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એક જ મિનિટ ચાલો, 15,000 તો આ જે છે, સોરી ડિસ્ટર્બન્સ, કે અફીણ એક એવું કેફી દ્રવ્ય છે કે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંતરીય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહી સાથે જોડાણ સાથે. બીજું હેરોઇન, કે જેને સ્મેક કહેવાય બીજું નામ, અને રાસાયણિક રીતે તેને કહેવાય ડાઈ એસિટાઇલ મોર્ફિન. યાદ રાખજો, હેરોઇનનું રાસાયણિક નામ જેને કહેશું ડાઈ એસિટાઇલ મોર્ફિન, કે જે સફેદ વાસહીન કડબું સ્ફટિકમય સંયોજન છે. સફેદ હોય વાસહીન એટલે એનામાં કોઈપણ પ્રકારની સ્મેલ ન હોય, કડવું હોય સ્વાદે ચાખવામાં આવે તો, અને સ્ફટિકમય સંયોજન છે. આગળ સમજીએ કે મોર્ફિન જે છે એ મોર્ફિન એસિટાઇલેશનમાંથી મેળવવામાં આવે, કે જેને ખસખસ, બરાબર, વનસ્પતિના દુગ્ધ ક્ષીરમાંથી મેળવવામાં આવે છે. મોર્ફિન મતલબ કે કોડિન અને મોર્ફિનની વાત કરવામાં આવે તો આ જે મોર્ફિન છે ને એ એસિટાઇલેશન કરવામાં આવે, કે તમે એવું સમજો કે અફીણ હોય ને, અફીણનું એક ફળ હોય, આ ફળને છે એ સુકાઈ જવામાં આવે, મતલબ કે અફીણના દૂધ હોય, આ દૂધની એક જગ્યાએ, મતલબ કે એના ફળમાંથી દૂધ નીકળે અને દૂધની એક જગ્યાએ છે એ લેવામાં આવે અને લીધા પછી એને સુકાવા દેવામાં આવે, એટલે એ વ્હાઇટ રંગમાંથી છે એ કથ્થાઈ રંગનું છે એ બની જશે, બરાબર. તો એની અને એ જે અફીણ હોય તો એની અંદર બે પ્રકારના પદાર્થ હોય, એક છે એ મોર્ફિન હોય અને એક છે એ કોડિન હોય. તો આ બંને અફીણ છે એ ઓલા છે કે જે દ્રવ્ય છે અને જે નશા કરવામાં મદદ કરે છે, કે જે સામાન્ય રીતે નાસિકા દ્વારા ઇન્જેક્શન દ્વારા લેવાય. મતલબ કે અહીંયા આ જે હેરોઇન છે ને એ એસિટાઇલેશનથી મેળવવામાં આવે છે. આખો ટોપિક અટપટો છે, આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એને સોલ્યુશન કરશું. કે સામાન્ય રીતે નાસિકા દ્વારા છે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે, હેરોઇન તણાવ શામક છે અને શરીરના કાર્યને ધીમા પાડે છે, મતલબ કે તણાવ શામક, કોઈ પણ દર્દ હોય તો એ દર્દને મારી નાખવાનું કામ છે હેરોઇનનું આપણને જોવા મળશે. બીજું એક નવું છે, હા, જો મોર્ફિનનું રાસાયણિક બંધારણ છે, યાદ રાખજો, આ દોરવાનું છે આપણે, બરાબર, અને જો કે પૂછાતું નથી ક્યારેય અને આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ તેમ છતાં આપ્યું છે એટલે એકવાર આપણે જોઈ લેવાનું. એવું લાગે તો આપણે કેમિસ્ટ્રીના જે સાહેબ હોય એને પૂછી લેવાનું, ભાઈ આ કઈ રીતે આવે છે, એના ઓલામાં શું હોય, બરાબર. આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેનાબિનોઇડ્સ, તો કેનાબિનોઇડ્સ એ રસાયણનો સમૂહ છે જે મગજમાં કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રક્રિયા કરે. મગજની અંદર છે એ કેનાબિનોઇડ ગ્રાહકો હોય, પ્રતિગ્રાહકો હોય, એ ગ્રાહકો સાથે પ્રક્રિયા કરશે અને પોતાની તરફ છે એ ખેંચવાનો પ્રયત્ન કરશે, બરાબર. હવે કુદરતી કેનાબિનોઇડની વાત કરવામાં આવે તો ભાંગ, કેનાબિનોઇડ્સ સટાઈવા, એક ભાંગ કદાચ તમે સાંભળવું હશે, એકાદ કોઈક વ્યક્તિ કંઈક બોલતો હોય તો એવું કહેશે, ખબર છે, શું ભાંગ પીજો લાગે છે, અથવા તો કંઈ ખબર પડે છે કે નથી પડતી અને આમ તેમ બોલતા, એનો મતલબ શું છે કે ભાઈ ભાંગ છે એ શરીરની અંદર એક નશો કરાવશે અને એવો નશો કરાવશે કે જે ચક્રિય ચડાવશે, ઘુમરાવશે અને વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે. મતલબ કે કેનાબિનોઇડને ક્યાંથી મેળવવામાં આવે છે, તો વનસ્પતિના પુષ્પમાંથી મેળવવામાં આવે છે.
કેનાબિનસના ટોચના પુષ્પ પર્ણ રેઝિન લાળ વિવિધ સંયોજનનો ઉપયોગ કરી મેરી જુવાઈના હશીસ ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આ કેનાબિનસ છે ને એક પ્રકારનું જેને આપણે કુળ કેવું હોય ને તો કહી શકાય છે. તો એના અલગ અલગ મતલબ કે ટોચના પુષ્પ, એના પર્ણ, રેઝિન એટલે કે એની લાર અને અલગ અલગ પ્રકારના સંયોજનનો આપણે ઉપયોગ કરી અને મેરેજ હોવાના મતલબ કે આ બધા અલગ અલગ પ્રકારના છે એ નશાકારક પદાર્થના નામ છે કે જેને આપણે મેરેજ હોવાના કહી શકીએ, અસીસ કહી શકીએ, ચરસ, ગાંજો આ બધાનું ઉત્પાદન કરવામાં આવે. અને સામાન્ય અંતશ્વસન અને અંતમુખ ગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરના હૃદય પરિવહન તંત્રને અસર કરે છે. સામાન્ય કેવું હોય છે કે આપણું જે પરિવહન તંત્ર હોય છે ને મતલબ કે રુધિરાભિષણ તંત્ર, આ રુધિરાભિષણ તંત્ર છે એની સ્પીડ ધીમે ધીમે છે વધી જતી હોય છે. એની સ્પીડ વધવાના કારણે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે એ છે એ શરીરની અંદર ઉત્તેજના લાવવાનું કાર્ય કરી શકે છે. અને એક સૌથી ખતરનાક મતલબ કે નશાકારક કોઈ પદાર્થ હોય એ પદાર્થ છે કોકા, આલ્કેલોઇડ અથવા કોકેઇન. નશાકારક પદાર્થ છે, ખતરનાક પદાર્થ છે જેને આપણે કહીશું કોકા, આલ્કોલોઇડ અથવા કોકેઇન. કોકેઇન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવવામાં આવે છે, જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનમાં વહન પામવામાં ખલેલ પહોંચાડે છે. એટલે સામાન્ય આ જે છે ને સૌથી પહેલાં કોકેઇન ક્યાંથી મળે તો દક્ષિણ અમેરિકાની વનસ્પતિ, અને કઈ વનસ્પતિ નામ છે, એનું નામ છે કોકા, બરાબર, અથવા તો ઇરિથ્રોઝાઇલમ કોકા આવું એને નામ આપવામાં આવે છે. અને એમાંથી મેળવવામાં આવતી હોય છે જે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે. ચેતાપ્રેષક દ્રવ્ય યાદ કરો 11મું ધોરણ, કે જેને આપણે ન્યુરો ટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે છીએ ઓળખીએ છીએ. ધોરણ 11 ન્યુરો ટ્રાન્સમીટર દ્રવ્ય, અને ન્યુરો ટ્રાન્સમીટર એક જ મિનિટ ન્યુરો ટ્રાન્સમીટર દ્રવ્યની જો વાત કરવામાં આવે તો એ ન્યુરો ટ્રાન્સમીટર દ્રવ્ય કયું હતું તો એ હતું એસિટાઇલ કોલાઇન, બરાબર. એનું જે વહન થતું હોય ધનાયન અને ઋણાયન જે હેરફેર થતી હોય એ હેરફેરની અંદર છે એ અરસપરસ આપણને મતલબ કે ખલેલ પહોંચાડતા જોવા મળશે, એ યોગ્ય પ્રમાણમાં થવા દે છે ને પરિણામે અલગ પ્રકારની અનુભૂતિનો મગજને અનુભવ થતો આપણને જોવા મળશે. બીજું કોકેઇન સામાન્ય રીતે કોક ક્રેક કહીએ છીએ, તેને નાસિકા કદાચ તમે પિક્ચરમાં જોયું હશે, એકદમ મતલબ ટેબલ હોય જીણા જીણા જ્યાં કટકા કરે પછી આમ લાંબી ધાર કરે અને પછી કંઈક કડક પૂઠું ને એવું હોય અને સીધું નાકની અંદર લે, તે મધ્યસ્થ તંત્ર માટે ઉત્તેજક છે જે ઉત્સાહની અનુભૂતિ કરાવે અને ઉર્જામાં વધારો કરે. તે જે છે એ ઉત્સાહની અનુભૂતિ કરાવશે, ઉર્જામાં વધારો કરતો આપણને જોવા મળશે. અને તેની વધુ માત્રા જો આની વધારે પ્રમાણમાં માત્રા લેવામાં આવે તો ભ્રામકતા પ્રેરે. અન્ય ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓમાં એટ્રોપા, બેલાડોના અને ધતુરો અને કેટલાક રમતવીર પણ તેનો દુરુપયોગ કરતા હોય છે. ભ્રામકતાનો મતલબ કે વ્યક્તિ છે ને ભ્રમની અંદર જીવે કે એને ચોક્કસ પ્રકારે એવું તમે સમજી શકો ને કે ભાઈ એ અલગ જ દુનિયામાં છે, એ અલગ જ રીતે રહે છે, આવા પ્રકારનું આપણને જોવા મળશે. આપણે આખો પ્રશ્ન પૂરો નથી કરતા, એનું કારણ છે કે આગળ તમાકુવાળો છે એમાં ઘણું બધું મારે તમને સમજાવવાનું છે, બરાબર. તો બાર્બિટ્યુરેટ્સ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાઇએપેમાઇન્સ, મોર્ફિન અને તમાકુ આ ત્રણ વસ્તુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, થોડું વાંચવાનું રાખજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.